પાળીની જેક્સન કંપની વિવાદોના વંટોળમાં ફસાઈ રહી છે ત્યારે આ મામલો દિવસે ને દિવસે અવનવા વળાંકો લઈ રહ્યો છે। ત્યારે આજરોજ કંપનીના મેનેજર પર 6-7 વ્યક્તિએ હુમલો કર્યાની ફરિયાદ દમણ પોલીસ મથકે નોંધાવવા પામી છે। પાળીની જેક્સન કંપનીમાં ટેમ્પા ભાડા બાબતે છેલ્લા 3-4 માસથી વાતાવરણ ગરમાઈ રહ્યું છે। ટેમ્પો ચાલકોના પરિવાર દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું જણાવી રહ્યા છે। ત્યારે બીજી તરફ બુધવારના રોજ કંપનીના મેનેજર વાઇસ પ્રેસિડેન્ટ વિષ્ણુ દીક્ષિત પર દમણ ભીમપોર ખાતે કંપની અને ટેમ્પાવાળા મળી 6-7 ઇસમો સામે દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। ઘટના અંગે કંપનીના મેનેજર વિષ્ણુ દીક્ષિતે રાજ્યના ગૃહમંત્રી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ તેમજ અમિત શાહ સુધી ઈમેલ મારફત જાણ કરી હોવાનું જણાવી રહ્યા છે। બીજી તરફ હાલ વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ સાંસદ અને ધારાસભ્યો આ ઘટના અંગે મૌન ધારણ કર્યું છે। ચૂંટણી બાદ જ કંપનીના ટેમ્પો બાબતે ઉકેલ લાવવાનું જણાવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જ્યારે સરકારમાં કંપની દ્વારા માલસામાન નીકળતો હોય છે જેમાં રૂપિયા 25 લાખ જેટલા કરવેરામાં સરકારને નુકસાન તેમજ કંપનીને નુકસાન ભોગવવું પડતું હોય છે। વધુમાં કંપની 100થી વધુ કામદારોને કંપનીએ 3 દિવસમાં જમ્મુ કાશ્મીરમાં બદલી કરવાની નોટિસ આપવામાં આવતા આ મામલો વધુ ગરમાયો હતો। ત્યારે બંને પક્ષે સમાધાન કરી બંનેના હિતમાં પરિણામ આવે તે જરૂરી બન્યું છે। સત્ય વાત છે આ। દમણમાં એ લોકો લગભગ પેટ્રોલ પુરાવા ગયા હતા અને ત્યાંથી એ લોકોનો સ્ટાફ ત્યાં ઊભો હતો અને કહે કે આ કલસર ગામના છે, એ રીતે એ લોકોને ત્યાં એરેસ્ટ કરવામાં આવ્યા છે। અને જે અહીંયાના અહીંયા જે ફોટા હતા અમારા જે મિટિંગમાં બોલાવેલા તેના અને અહીંયા જ્યાં હડતાલ પર બેઠા હતા ત્યાંના એ ફોટા એમ કે આ ફોટાનું નામ આપો અને ખોટી રીતે નામ ગાલે દમણ પોલીસ એવી રીતે અદરાવે એવું એ લોકોનો પ્લાનિંગ છે। ગુજરાત ઇલેક્શન સુધી તમે રાહ જુઓ, ઇલેક્શન આવશે એટલે જીતીને કામ જેનું તેનું કામ લેવાની વાત। પોલીસ અત્યારે શું કહે છે તમારા પાસે? પોલીસ શું, પોલીસ એમનું કામ કરે, પોલીસ શું કહી શકવાની? પોલીસ તો કરે, સહકાર કેમ મળે છે? પોલીસ કેવી રીતે સહકાર આપે? પોલીસ કાયદાના બંધારણના બંધાયેલા છે ને, પોલીસ શું સહકાર આપી શકે? જે કલસર ગામની કંપનીમાં ગુજરાતની હદમાં એ વસ્તુનો દમણમાં કેવી રીતે કેસ થઈ શકે? એ લોકો કયા હિસાબે કેસ આપ્યો અમારે અને દમણવાળા કયા હિસાબે અમારા કેસ લખે? અહીંયાના જે અમારી કંપનીના અંદર જે ફોટા એ લોકોએ પાડેલા એ વસ્તુ એ લોકો ફોટા બતાવીને અમારા પર કેસ કરે, કયા નામ દાખલ કરી, ફોટા નામ દાખલ કરે, કયા સર હેરાન કરવા માંગે છે? કોઈ સમજણ માંગતી નથી આ વસ્તુનો, અમારો કેસ ચાલુ જ છે। એકચ્યુઅલી અમારા માટે જામીન બી ઘણા બધા આપી આવ્યા છે ને આ વસ્તુ જો દમણમાં અમારા વિરુદ્ધ થશે તો અમને દમણ પોલીસે આમાં સહાય આપવા પડશે એમ કે આ ખોટું છે એમ। અત્યારે આ લોકો અમારા પર બેહદ ખોટા ખોટા કેસ કરી રહ્યા છે ને રોજી રોટી બી સીનવાઈ ગઈ છે એમ। એમ જ અમારે બેસીને અમારે એકચ્યુઅલી એમ આજ અમ 8:30 બજે જો અમારા સ્ટાફ અમ લોગ સારે લોગ અપને અપને સ્થાન સે ફેક્ટરી કી તરફ જા રહે થે તો યે કુછ કુછ ગુંડે ઇન્હોને હમારે ફેક્ટરી કે આગે લોગો કો રોક લિયા ઓર હમારી બસ કો નહીં જાને દિયા યે દેખિયે ઓર યે યે શીતલ પેટ્રોલ પંપ કે પાસ ઇન લોગો ને હમારે લોગો કે સાથ હાથાપાઈ કી ઓર બસ વાલે કો ધમકા કે વાપસ કિયા ઓર ઇસકે બાદ મે તુરંત પોલીસ કો હમને ફોન કિયા દમણ પોલીસ કો, દમણ પોલીસ ને તુરંત આકે દો આદમી કો અરેસ્ટ કિયા હે, ઉનકે નામ મે નહીં જાનતા પર વો ટ્રાન્સપોર્ટર હે ઓર વો હમારે ઉસમે ફોટો વગેરે હે, ધરને પે બેઠે હુએ વો લોગ પર હમે કામ નહીં કરને, ઉનકા એક માત્ર ઉદ્દેશ યે હે કે યે ફેક્ટરી કિસી તરહ ના ચલે ઓર ઉનકી મનમાની ચલતી રહે। હમારા આજ કી ડેટ મે હમ લોગ 1.5 કરોડ રૂપિયે રોજ કી બિલિંગ કરતે હૈ જિસમે સે કરીબ 25 લાખ રૂપિયે સરકાર કો જાતા હૈ એક્સાઇઝ ઓર વેટ કે લિયે, વો સરકાર કા નુકસાન કર રહે હૈ, સ્થાનિક કામગારો કા નુકસાન કર રહે હૈ ઓર ગામ કા નુકસાન કર રહે હૈ। યે સિર્ફ કુછ લોગ હૈ, ચંદ લોગ જો અપને નિજી સ્વાર્થો કે લિયે ઇસ કંપની કો બંધ કરાના ચાહતે હૈ। હા, પોલીસ કમ્પ્લેન દર્જ કરાઈ હૈ હમને ઓર પોલીસ હૈ આપને, પોલીસ દમણ પોલીસ બહોત અચ્છા એક્શન લે રહી હૈ, સિર્ફ 1 મિનિટ કે અંદર દમણ પોલીસ વહાં પહોંચ ગઈ, હમને ફોન કિયા ઓર 1 મિનિટ કે અંદર દમણ પોલીસ વહાં પહોંચ ગઈ હૈ ઓર આરોપીઓ કો પકડ લિયા ઉન્હોંને। અમૃત પટેલ નો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।